प्रभु कृपा करो परम मंगल नी कृपा करो निराशीर्य चितात्मा व्यक्त त्यक्त सर्व परिग्रह शरीरम केवलम कर्व कुर्वन त्राप्त नोप्ति किलिप्शम। आवो ज्ञानी मनुष्य मन तथा बुद्धि ने संपूर्णपणे संयमित करीने कार्य करे छे, पोतानी संपत्तिना स्वामित्वनो सर्वथा त्याग करे छे अने जीवन निर्वाह अर्थे खप पूरतुज कार्य करे छे। आ प्रमाणे कर्म करतो ते पाप पूर्ण कर्म फळोथी प्रभावित थतो नथी अने मुक्त थाय छे। એટલે દરેક કાર્યમાં અર્પણ ભાવ આવી જાય છે, સમર્પણ આવી જાય, એટલે ક્યાંય પણ એ બંધાતો નથી અને મુક્ત થતો જાય છે। યદૃચ્છાલાભ સંતુષ્ટો દ્વાંતીતો વિમત્સરઃ સમઃ સિદ્ધા વિસિદ્ધૌ ચ કૃત્વાપિ ન નિબધ્યતે। જે મનુષ્ય અનાયાસે થતા લાભથી સંતુષ્ટ રહે છે, જે દ્વૈત ભાવથી રહિત છે તથા ઈર્ષ્યા કરતો નથી અને સફળતા તેમજ નિષ્ફળતા બંનેમાં સ્થિર રહે છે, તે કર્મ કરતો હોવા છતાંય પણ કદાય બંધાતો નથી। હવે આમાં શું વાત કરે છે કે સૌથી પહેલા વાત કરી કે જે લાભથી સંતુષ્ટ થાય છે। હવે સપોઝ આપણે કંઈક ધંધો કર્યો કે કોઈ આદાન પ્રદાન કર્યું તો એમાં જે કંઈ થોડો ઘણો લાભ થયો તો એમાં ઓકે ફાઇન, 5 પૈસા મળ્યા ઓકે, 10 મળ્યા ઓકે, ડબલ મળ્યા ઓકે, બહુ મળી ગયા તો કૂદતો નથી અને ઓછા મળ્યા તો હેરાન થતો નારાજ થતો નથી। સમત્વમાં જે હંમેશા રહે છે એને સંતુષ્ટ કહેવાય છે, દ્વૈત ભાવથી રહિત છે। દ્વૈત ભાવ એટલે શું કે સારું બહુ સારું મળી જાય તો કૂદકા મારે અને ન મળે તો નારાજ થાય, આ દ્વૈત ભાવ કીધું। એટલે ખુશ થવું, અતિ ખુશ થવું અને અતિ નારાજ થવું, આ બે થી જે મુક્ત છે એ જ જ્ઞાન યોગી છે। હવે જ્ઞાન યોગી કેને કહેવાય, સેવક કેને કહેવાય, સકામ કર્મી કેને કહેવાય એને આ અહીંયા બતાવે છે। તેમજ સફળતા અને નિષ્ફળતા, કામ કર્યું આપણે અને એમાં આપણે સફળ થઈ ગયા, કંઈક કાર્ય કર્યું, હવે આ યુથ ફોરમ કર્યું કે કંઈ પણ કર્યું, જીવનમાં પણ કંઈક કરતા હોઈએ એમાં સફળતા મળે તો કે મારા જેવો હીરો કોઈ નહીં, આઈ એમ નંબર 1, બાકી બધા ઓલ નંબર 2 એન્ડ યુઝલેસ પીપલ, હા। અને નિષ્ફળ થાય તો મોઢું છુપાવીને વર્ષ સુધી કોઈને મોઢું દેખાડે નહીં। આ જે બેઉમાં એક્સ્ટ્રીમ્સ છે, આવું એક્સ્ટ્રીમ્સમાંથી જે મુક્ત હોય ને સ્થિર હોય એ જ જ્ઞાન યોગી। અરિહંત